बनासकांठा जिल्लानो धानेरा तालुको पीवाना पाणीने लई मुश्केली सामे लड़ी रह्यो छे। धानेरा तालुकाना मोटाभागना गामोने सीपू जलाशय आधारित पीवानुं पाणी मळे छे, जो कि आ वर्षे सीपू जलाशय खाली थई जता हवे गामडामां टेन्कर द्वारा पाणी पुरवठा विभाग पीवानुं पाणी आपी रह्युं छे, जेनी सामे टेन्करोनुं पाणी दरेक ग्रामजन सुधी पहोंचतुं नथी। पाणीनी समस्याना कारणे धानेरा तालुकाना गामडा विखराई रह्या छे। पशुपालन आधारित तालुकाना लोको हवे खेतर तरफ प्रयाण करी रह्या छे, जो कि खेतरमां मात्र पीवा माटे थाय एटलुं पाणी भूगर्ભમાંથી મળી રહ્યું છે। જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ પાણી માટેની સમસ્યાને લઈ ગ્રામજનો રજળી રહ્યા છે। પીવા માટેનું પાણી લેવા માટે ગ્રામજનોને કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, તો આ તરફ નવો બોરવેલ ગ્રામ પંચાયત દ્વારા બનાવવા છતાં રવિયા ગામની સીમના ભૂગર્ભના તળુંડા જતાં બોરવેલમાં પાણી આવતું નથી, જેના કારણે રવિયા ગ્રામ પંચાયત દ્વારા આજથી 9 વર્ષ પહેલાં બનાવેલા જૂના બોરવેલને ચાલુ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી। પાણી થશે કે નહીં થાય ભગવાન ભરોસે કામગીરી શરૂ કરાઈ હતી। 3 વર્ષથી બોરવેલમાંથી જામેલી માટી બહાર કાઢી હતી અને રવિયા ગ્રામ પંચાયત દ્વારા જૂના બોરવેલમાંથી પાણી લાવવાની કામગીરીમાં સફળતા મળી હતી। 3 વર્ષથી બંધ પડેલા બોરવેલમાંથી પાણી આવ્યું હતું। અમારા ગામે પાણીની બહુ તકલીફ છે, બરાબર છે। સીપુનું પાણી એટલા દાડે આવતું એટલે હવે ગતું દસ્તી 15 દિવસથી પાણી આવતું નથી, બરાબર। એટલે ઘાસને મોણસને ત્રાસ ઉડે, બરાબર। એટલે ટંકર પડે, ટંકર કોઈ પૂરું જતું નથી। હવે અમે જૂનો બોર 9 વર્ષ પહેલાંનો પડ્યો હતો, એ બોરણ ઘટાડ્યા, બધો ખર્ચો કર્યો, મોટર બાંધી નવો કર્યો, એટલે પાણી હવે ચાલુ કરવાનું કર્યું છે, બરાબર છે। એની જગ્યાએ પાણી પકડ્યું છે, એટલે હવે પાણી આ મને વિશ્વા કે હવે પૂરું કામને કરશે, ને કે એ રીતે લોક પડ્યો, અમે વિશ્વા કે બોરમાં પાણી નથી। હવે અમે ભરોસો આવ્યો કે 100 ફૂટ બોરણ ઘટાડ્યા, એટલે 100 ફૂટથી હવે પાણીનું પકડ્યું, એટલે પાણી કાલમ નો છે, કેબલ નો છે, મોટર લાવી પંપ નવા લાવ્યા, બધું સ્ટાર્ટર બધું નવું કરી નવું ઉતાર્યું છે। 70,000 થી 65,000 રૂપિયા ખર્ચા અમે કરી અને નવા સાથે ચાલુ કર્યા છે। કેટલા ફૂટે પાણી હશે રવિ? પાણી હાલ અમારે ઓછો, એની જગ્યાએ તો 7-6 ફૂટ નીચે આવે પથ્થર, એના ઉપર હે નથી, એટલે આ તળિયે ભીડાઈનું મોટર ચાલે, એના વગર પાણી હવે પકડ્યું, એટલે અમને વિશ્વાસ આવ્યો કે હવે અમારા અમારા ગાયના વાળા અમને પાણી મળશે, એની જગ્યાએ પાણી વિશ્વાસ ખરો કે હવે અમે સીપુનું પાણીને ભરોસે રહેવા એમ નથી, આજ મહિનાથી બંધ હે પાણી। રવિયા ગામના તલાટી શેરસિંહ રાજપૂત ગ્રામજનોને કઈ રીતે પીવા માટે પાણી આપવું તે માટે વિચાર કરી રહ્યા હતા। આવા સમયે સરપંચ અને તલાટીએ જૂના બોરવેલમાંથી પાણી મળશે એવા વિશ્વાસ સાથે છેલ્લા 2 દિવસ દરમિયાન બોરવેલની સફાઈ કરાવી નવી મોટર લગાવતા પાણી આવ્યું હતું। ખાસ કરીને ગાયો તેમજ અન્ય પશુઓ માટે પીવા માટે પાણીને લઈ ભારે મુશ્કેલી પડતી હતી, જો કે આજે રવિયા ગામનો બોરવેલ ચાલુ થતાં પશુઓ માટે હવાડા ભરવામાં આવ્યા હતા। મોટાભાગની ગ્રામ પંચાયતોમાં અને ગામડામાં ધાનેરા તાલુકાના રવિયા ડેટા શહેરા આ બાજુનો પટ્ટો છે તેમાં પાણીની સમસ્યા વધારે છે, તેથી રવિયામાં પણ પાણી નહોતું અને છેલ્લા 3 વર્ષથી સીપુનું પાણી આવે છે, પરંતુ આ વર્ષે છેલ્લા 15 દિવસથી ગામમાં સીપુનું પાણી આવ્યું નહોતું અને બીજી કોઈ પાણીની વ્યવસ્થા થાય એમ ન હોવાથી ગામમાં એક 9 વર્ષ જૂનો બોર હતો, જે 2018થી માંડીને જે બુરૂન થઈ ગયો હતો એટલે બંધ પડ્યો હતો, એટલે પાણીની વ્યવસ્થા થઈ કરવી ખૂબ જરૂરી હતી, એટલે વિચાર કર્યો કે જૂનો બોર પડ્યો છે એમાં કદાચ જો બુરૂન કાઢી અને ટ્રાય કરીએ તો પાણી થઈ જાય, તો એના માટે બુરણ કઢાવ્યું અને 100 ફૂટ જેવું બુરણ કઢાવ્યું અને બોર સાફ કર્યું અને મોટર કોલમ કેબલ તથા પેનલ વગેરે કરી અને બોર ચાલુ કર્યો, 70-80 હજાર જેવો ખર્ચો કરી અને હાલ આ બોર છે ચાલુ થઈ ગયો છે અને પૂરતું પાણી ગોમમાં લગભગ મળી રહે છે, એટલે સીપુના પાણીના ભરોસે બેસી રહેવું પડે એમ નથી અને ગાયોના વાડા છે ગામમાં ગમતળ વિસ્તારમાં વસ્તીને પણ પાણીનો પૂરતો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા થઈ આ બોર દ્વારા થઈ શકે છે। જુદા બોરમાં કદાચ આપણે કરીએ મહેનત તો પાણી મળી શકે એમ ને, અખતરો સાચો પડે તો બીજા ગામોમાં પણ આ રીતે ધારો કે જૂના અમુક બોર પડ્યા હોય અને જો દૂરમ થઈ ગયા પડ્યા હોય એક વખત ટ્રાય કરીએ તો કદાચ, અમને પણ આ રીતે ભરોસો નહોતો પણ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હતો એટલે નક્કી કર્યું કે પાણી થાય તો એક વખત ટ્રાય તો કરી લઈએ અને હાલ પૂરતા પ્રમાણમાં પાણી ચાલુ છે બોર। ધારેરા તાલુકાના અન્ય ગામોમાં વર્ષો જૂના બોરવેલને ચાલુ કરવાની જરૂર છે। પાણીનું વહેણ ભૂગર્ભમાંથી વહેતું હશે તો બોરવેલમાં પાણી થઈ શકે છે। પાણીની વિકટ સમસ્યામાં રવિયા ગામના બોરવેલમાં પાણી આવતા ગ્રામજનો અને ગ્રામ પંચાયત ખુશ છે।